योग दिवस सूत्रापाड़ा शानदार उजवणी करवामां आवी। 21 जून 2022 એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા બંદર શાળા અને વિવેકા વિનય મંદિર ખાતે યોગ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સૂત્રાપાડા બંદર ખાતે આવેલ શાળામાં મામલતદાર સૂત્રાપાડા તથા હીરાભાઈ સરપંચ લાઠવા તથા સૂત્રાપાડા બંદરની સરપંચ સહિતના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને યોગ ટ્રેનરો દ્વારા અલગ અલગ પ્રકારના યોગ કરાવી તેના ફાયદાઓ ગણવામાં આવ્યા। યોગ કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓમાં તથા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આજે 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે વિશ્વ યોગ દિવસ તરીકે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યો, ત્યારે જિલ્લાના તાલુકાઓ, નગરપાલિકાઓ, શાળાઓ, કોલેજો, પોલીસ સ્ટેશનો તેમજ આરોગ્યમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા બંદર શાળા અને વિવેકા વિનય મંદિર ખાતે પણ વિદ્યાર્થીઓ તથા લોકોએ પણ યોગામાં બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, ભીમજીભાઈ બચકોતર, ગીર સોમનાથ। મને પરિચય છે, મારું નામ હીરાભાઈ અભાભાઈ વાટર, હું જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનનો મંત્રી છું અને ગ્રામ પંચાયત લોઢવાનો સરપંચ છું। ખાસ કરીને આજે યોગ દિવસ છે, શું કહેશો? આજે 21 જૂન આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખા વિશ્વ ફલક ઉપર જેને યોગને 21 જૂનમાં યોગ દિવસ જાહેર કરાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી પણ અમારા જિલ્લા લેવલના પ્રોગ્રામ છે, હરેક શહેર અને તાલુકા લેવલમાં સર્વને યોગ દિવસ માટે જવાનું હોય અને આજે અમે યોગ કર્યા છે। અમને આ યોગ નરેન્દ્રભાઈએ બધાના સ્ફૂર્તિ માટે, શરીરની સારી તંદુરસ્તી રહે એ માટે યોગ દિવસ છે અને આ લોકોએ આજે અમે સૂત્રાપાડા બંદરમાં યોગ દિવસ મનાવ્યો છે। અને પરિચય છે આપનો? સર, VL ધનાણી, મામદર, સૂત્રાપાડા। આજે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વયોગ દિન તરીકે સરકારશ્રીએ જાહેર કરેલ છે। વિશ્વયોગ દિન તરીકે આખા દેશની અંદર યોગ દિવસ આજે ઉજવવામાં આવેલ છે, જેમાં દરેક શાળાઓ, દરેક તાલુકા મથકે, શહેરી વિસ્તારમાં, તાલુકા કક્ષાએ દરેક જગ્યાએ આ વિશ્વયોગની ઉજવણી કરવામાં આવેલ છે। આજરોજ લોકોના આરોગ્ય માટે અને સુખાકારી માટે આ વિશ્વયોગનું આયોજન કરવામાં આવેલ છે સરકારશ્રી તરફથી, જે અંતર્ગત સૂત્રાપાડા તાલુકામાં તાલુકા કક્ષાના કાર્યક્રમમાં આજે બહોળી સંખ્યામાં યોગાર્થીઓ ઉપસ્થિત રહેલ છે।